नमस्कार मित्रों, चैप्टर नंबर 4 व्यवस्था तंत्र। आपणे सौ जाणीए के धंधाकीय एकमनी अंदर संचालन करवू हो तो संचालनना मुख्य कार्यो कोण केटला? 5। संचालनना कार्यो कोण केटला? 5। आयोजन, बीजू व्यवस्था तंत्र, त्रीजू कर्मचारी व्यवस्था, चौथू दोरवणी ने पांचमू अंकुश। संचालन मुख्य कार्य केटला? 5। आ पांचे पांच कार्य छे, जो व्यवस्थित थशे ने तो ज संचालन सारो था। एटले के धंधाकीय एकमनी अंदर संचालन करवा माटेना आजे पांच कार्य छे ई बहु अगत्यना अंग कहेवाय। શોર્ટમાં એવું કેવું હોય કે જો ધંધાકીય એકમની અંદર આપણે આપણું શરીર છે ને, આપણું શરીર વ્યવસ્થિત સારું કેમ કહેવાય? તો કે એની અંદર જે તત્વ હોય, દાખલા તરીકે આંખ, કાન, નાક, ગળું, મોઢું, હાથ, પગ, આ બધું વ્યવસ્થિત હોય તો એ સારું લાગે ને, તો એ વ્યવસ્થિત ગણાય। કાન ન હોય તો બઠો, આંખ ન હોય તો બાડો થઈ, વ્યવસ્થિત ન કહેવાય। કામ સારું ન થાય એવી રીતે સંચાલન સારું ક્યારે થાય? તો કે સંચાલનના જે મુખ્ય પાંચ કાર્ય છે, એ પાંચે પાંચ કાર્ય વ્યવસ્થિત ત્યારે જ ગણાય, સારા ત્યારે જ ગણાય, જો એમાં પાંચે પાંચ કાર્ય સારી રીતે થાય। તો જો કોઈ કાર્ય સારી રીતે ન થાય, સંચાલનના જે મુખ્ય કાર્ય છે પાંચ, એમાંનું કોઈ પણ કાર્ય જો વ્યવસ્થિત ન થાય, ચારમાં, તો તમારી પ્રવૃત્તિ સારી રીતે થતી નથી। યાદ રાખજો, સંચાલનના પાંચે પાંચ કાર્ય વ્યવસ્થિત થવા જોઈએ। એ સંચાલનના પાંચ કાર્યની અંદર પહેલું કાર્ય હતું પ્લાનિંગ। કયું કાર્ય હતું? પ્લાનિંગ, જે આપણે જોઈ લીધું ને, આયોજન। બીજું કાર્ય હતું આયોજન, વિશે આપણે ચેપ્ટર નંબર 3 આગળ ભણ્યા કે આયોજન છે શું, આયોજનના લક્ષણો, આયોજનની પ્રક્રિયાઓ, આયોજનના ઘટકો, આ બધા વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો ને, હા કે ના? એના વિશે માહિતી મેળવી લીધી કે આયોજન તમારે આવી રીતે થશે। એ વખતે આપણે ભણાતા કે એકમનું આયોજન સારું ક્યારે બને? જો આયોજન સારું બનાવશું તો એના પછીની પ્રોસેસ સારી થશે। એટલે કે આયોજન સારું, સફળ, યોગ્ય હશે તો જ એના પછીના જે તમામ કાર્ય છે, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધા કાર્ય વ્યવસ્થિત રીતે થાય। પણ જો આયોજન સારું ન હોય તો એક પણ કાર્ય વ્યવસ્થિત રીતે થતા ખબર પડે ને આમાં। એટલે પહેલું કાર્ય આપણે ભણાતા આયોજન, જેના માટે આપણે અલગથી ચેપ્ટર હતું। હવે ચેપ્ટર નંબર આપણું 4 વ્યવસ્થા તંત્ર, એટલે એને કહેવાય ઓર્ગેનાઇઝેશન। વ્યવસ્થા તંત્રને બીજો શબ્દ છે પ્રબંધ। શું કહેવામાં આવે છે? વ્યવસ્થા તંત્રને કયા નામ તરીકે ઓળખવામાં આવે? ખાસ યાદ રાખજો, કયું નામ કીધું? પ્રબંધ। પ્રબંધ એટલે વ્યવસ્થા કરવી, વ્યવસ્થા ગોઠવવી, એને કહેવાય વ્યવસ્થા તંત્ર, પ્રબંધ કરવી। આ ચેપ્ટર આપણે ડિટેલમાં ભણવાનું, જો સંચાલનના પાંચે પાંચ કાર્ય વિશે આપણે અલગથી ભણવાનું છે, અલગ અલગ ચેપ્ટર છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણ, અંકુશ, બધા અલગ અલગ કાર્ય છે, એના વિશે આપણે ડીપની અંદર નોલેજ લેવાનું છે। અત્યારે આપણે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર વિશે ભણવાના છીએ। આ ચેપ્ટર બોર્ડની અંદર કુલ 10 માર્કમાં પૂછવામાં આવે, કેટલા માર્કમાં? 10 માર્કમાં પૂછવામાં આવે, કેટલા માર્કમાં પૂછાય છે? 10 માર્કમાં। એની અંદર જે બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાય, એક એમસીક્યુ સ્વરૂપે પૂછાય, એક વેરી શોર્ટ ક્વેશ્ચન મતલબ એક માર્કેના, 2-3 માર્કમાં, અને ટૂંક નોંધ સ્વરૂપના પ્રશ્ન આપણે આવે 3 માર્કના, ટૂંક નોંધ 3 માર્કવાળા 2 પૂછાય, એટલે 6 માર્કનું પૂછાય,
બે માર્ક વાળા એ પૂછાય એટલે બે માર્ક, એક એક વાક્યનો પૂછાય એટલે એક માર્ક, અને એક એમસીક્યુ પૂછાય એટલે એક માર્ક, ટોટલ 10 માર્કનું પૂછાય છે. પર કેટલામાં પૂછાય? ટોટલ 10 માર્કમાં પૂછાય છે. મહત્વનું થોડુંક લાંબુ છે ચેપ્ટર, પણ ઈઝી, અઘરું નથી. એની અંદર જે આપણે વસ્તુ આવશે એ બહુ ઈઝી પડશે. જે પ્રશ્ન છે ઈઝી, યાદ ઝડપથી રહીએ છીએ. એટલે ચેપ્ટર નંબર 4 છે આપણું, કયું છે? વ્યવસ્થા તંત્ર સંચાલનના કાર્યોનું બીજું કાર્ય, એટલે આપણું વ્યવસ્થા તંત્ર, એને પ્રબંધ તરીકે ઓળખીએ છીએ. જે બોર્ડની અંદર કેટલા માર્કમાં પૂછવામાં આવે છે? તો કે 10 માર્કની અંદર પૂછવામાં આવે છે. એ 10 માર્ક આપણા રોકડા માર્ક ગણાય, એમાંથી કેવી રીતે માર્ક લેવા એ આપણામાં ભણીશું. હવે ચેપ્ટર શરૂ કરીએ આપણે. વ્યવસ્થા તંત્ર એટલે શું? તો આગળ આપણે જોયું કે આયોજનની અંદર આપણે શું કર્યું? તો કે આયોજનની અંદર આ કાર્ય આ વ્યક્તિ કરશે, આ કાર્ય પેલો વ્યક્તિ કરશે, આ કાર્ય આવું કરવાનું, આટલા સમયની અંદર કાર્ય કરવાનું, આ બધું આપણે પ્લાનિંગ કર્યું. આયોજનની અંદર એવું નક્કી કર્યું કે આ વસ્તુ આવી રીતે થવી જોઈએ, તો જ આપણો હેતુ સિદ્ધ થાય. એટલે કે આયોજનની અંદર આપણે એવું નક્કી કર્યું કે આ પ્રવૃત્તિ, ઈ પ્રવૃત્તિ આટલો સમય થાય, ઈ પ્રવૃત્તિ કરવા માટે આટલો ખર્ચ થાય, ઈ પ્રવૃત્તિ કરવા માટે આટલા કર્મચારીઓ જોઈએ, ઈ જ પ્રવૃત્તિ કરવા માટે આટલો કાચો માલ જોઈએ, ઈ પ્રવૃત્તિ કરવા માટે આટલા યંત્ર જોઈએ, પ્રવૃત્તિ આટલા સમયની અંદર પતે તો આપણું કામ છે ને ઈ આયોજન મુજબ થાય. શોર્ટમાં એવું કહેવાય કે પ્રવૃત્તિ કરવા માટે જે આપણે એનું બધું વિશ્લેષણ કર્યું ને, કે આપણો હેતુ છે, એ હેતુને સિદ્ધ કરવા માટે આપણે આ પ્રવૃત્તિ કરશું, અને એ પ્રવૃત્તિઓ થશે, કુલ કાર્યો થશે, એ કાર્યોનું આપણે વિભાગીકરણ કરીને કોઈ એક પ્રવૃત્તિ, આમાં માની લો એ હેતુ છે, આપણો જે હેતુ હોય એ હેતુને સિદ્ધ કરવા માટે આપણે કુલ 15 કાર્ય કરવા પડે. માની લો હેતુને સિદ્ધ કરવા માટે કુલ 15 કાર્ય કરવા પડે. એ કાર્ય 15 કાર્યોમાંથી પહેલી કાર્ય એટલે કે પહેલી પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ કરવા માટે આપણે આટલું આટલું કરવું પડશે, એવું આપણે આયોજનમાં નક્કી કર્યું. અમલ નથી કરતા આપણે, જે એનો અમલ નથી કર્યો, ઉપયોગ નથી ચાલુ કર્યો, પણ શું કીધું કે આ વસ્તુ આવી રીતે થશે, આમ કરવાની, આવી રીતે થાય, એ બધું નક્કી થયું. હજી આપણે એનો ઉપયોગ ચાલુ કર્યો નથી. એટલે ધંધાકીય એકમની અંદર હેતુને પાર પાડવા માટે કઈ પ્રવૃત્તિ કરવી, કેટલા પ્રમાણમાં કરવી, કેટલા ખર્ચથી થશે, ક્યારે થશે, આ દરેક બાબતનું જે આપણે વિશ્લેષણ કર્યું એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. હવે આ ચેપ્ટર છે વ્યવસ્થા તંત્ર, એ ચેપ્ટરની અંદર એક જો કોઈ પણ પ્રવૃત્તિ આપણે નક્કી કરીએ ને, તો એ પ્રવૃત્તિ કરવાની કોઈની પાસે જવાબદારી તો હોય ને. પ્રવૃત્તિ નક્કી કર્યું કે આપણે આ પ્રવૃત્તિ કરવાની છે, પણ એ પ્રવૃત્તિ કોણ કરશે? પ્રશ્ન અહીંયા થાય ને. નક્કી થઈ ગયું કે આ પ્રવૃત્તિ આટલા સમયમાં, આટલા ખર્ચમાં, આટલામાં થઈ જાય, પણ કોણ કરે? પ્રવૃત્તિ કરવા માટે કોઈ વ્યક્તિ જવાબદાર હોવો જોઈએ, હા કે ના? એ કાર્ય કરવા માટેની સત્તા એની પાસે હોવી જોઈએ. તો આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ? તો કે જે પ્રવૃત્તિ, જે કાર્ય આપણે કીધા છે, એ કાર્ય પ્રવૃત્તિ કરવા માટેની સત્તા, એની જવાબદારી આપણે નક્કી કરશું. કે આને આ કાર્ય કરવા માટેની સત્તા આપશું, એટલે ઓલાને ઓલું કાર્ય કરવા માટેની જવાબદારી, તો જ એ કાર્ય પ્રવૃત્તિ આપણું સક્સેસ થશે, નહીતર થાય નહીં. એટલે ખાલી સત્તાને જવાબદારી આપણે આપી દઈએ તો આપણું કામ પૂરું થતું નથી. સત્તા અને જવાબદારીની સોંપણી વ્યવસ્થિત રીતે થવી જોઈએ, અસરકારક રીતે થવી જોઈએ. જો આપણે માત્ર દેવા ખાતા દઈ દીધું કે જા આ કઈ, તો એ થાય ખરું, પણ પરફેક્ટ આપણે જે હેતુથી કીધું હતું એ હેતુ આપણો સિદ્ધ થાય નહીં. એટલે આપણે જે પ્રવૃત્તિ કરવાનું છે, આપણે જે કાર્ય કરવાના છે,
ई कार्य सारी रीते करी शकाय, आपणो हेतु सिद्ध थाय, आपणो हेतु सिद्ध सारी रीते पार पाड़ी शकाय, ए माटे ई प्रवृत्ति माटे सत्ता अने जवाबदारीनी सोंपणी करवी पड़े छे। जो सत्ता अने जवाबदारीनी सोंपणी आपणे व्यवस्थित करिए, सारी रीते करिए, तो ज આપણું વ્યવસ્થા તંત્ર સારું ગણાય, અને તો જ એના આધારે અન્ય પ્રવૃત્તિ થશે। આપણે આગળ જોયું હતું કે આયોજન સારું થાય તો વ્યવસ્થા તંત્ર સારું થાય। જોયું ના વસ્તુ કે તમે આયોજન બનાવ્યું હોય, એ આયોજન તમારું સારું બનાવ્યું તો એના આધારે આપણે એ પ્રવૃત્તિ કરવા માટેની એ કોઈને સત્તા આપશું, કોઈને જવાબદારી આપશું, એને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ। એ સત્તા અને જવાબદારીની વહેંચણી જો વ્યવસ્થિત થાય તો એના આધારે આપણે કર્મચારી ગોઠવશું। કર્મચારી સારી રીતે ગોઠવાય તો એને દોરવણી આપી શકાય, અને દોરવણી આપ્યા પછી એના ઉપર નિયંત્રણ રાખી શકાય। પણ જો વ્યવસ્થા તંત્ર આયોજન સારામાં સારું કર્યું, ઘણો બધો ખર્ચ કર્યો, ઘણો બધો સમય લાગ્યો આયોજન બનાવવામાં, પણ વ્યવસ્થા તંત્ર એટલે કે સત્તાને જવાબદારીની સોંપણી ન કરી તો, વ્યવસ્થા તંત્ર ન બનાવી તો સારું, સત્તાને જવાબદારી સોંપણી સારી રીતે ન થઈ, માં કોઈ વિશેષ શિક્ષક કોઈ પણ વ્યક્તિ છે એની પાસે જે લાયકાત હોય, લાયકાતના અનુરૂપ આપણે એને સત્તાને જવાબદારી ન આપી તો વ્યવસ્થા તંત્ર સારું ન થયું, તો એના આધારે કર્મચારી સારો નહીં આવે તો કામ પણ સારું થશે નહીં। એટલે જેટલું મહત્વ આયોજનનું છે ને, એટલું જ મહત્વ કેનું છે, વ્યવસ્થા તંત્રનું છે, બરોબર। એટલા માટે કીધું કે વ્યવસ્થા તંત્ર છે ને, આયોજન છે ને, આયોજન ધંધાકીય એકમનું મગજ કહેવાય, શું કહેવાય, મગજ, માઇન્ડ। તો આ વ્યવસ્થા તંત્ર છે ને એ શરીર છે, આગળ આપણે ભણશું। એટલે હવે આપણે એનો અર્થ ભણવાનો છે કે વ્યવસ્થા તંત્ર એટલે શું, એનો અર્થ કે સમાન ધ્યેયને, પહેલો જ અર્થ કીધો, સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું, કે ધંધાકીય એકમની અંદર સમાન ધ્યેય દરેક કર્મચારીઓ છે ને એ કોઈ ચોક્કસ હેતુથી કામ કરતા હોય, ધંધાકીય એકમની અંદર જે કામ કરતા કર્મચારીઓ ને એ કોઈ હેતુને ધ્યાનમાં રાખી અને કામ કરતા હોય, એટલા માટે કીધું સમાન ધ્યેયને સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું। હાસ્યદ રાખો અર્થ ભણીએ, સમાન જે એકમમાં જે કર્મચારીઓ કામ કરે છે એ બધા જ કર્મચારીઓ, માની લો રિલાયન્સ કંપની છે, જામનગર ફેક્ટરી હોય, એમાં કોઈ 10,000 કર્મચારીઓ કામ કરે છે, કેટલા છે 10,000, ઉદાહરણ તરીકે આપું તમને, 10,000 કર્મચારીઓ કામ કરે છે, આ બધા કર્મચારીની બોલી, હાવભાવ, વર્તન, વાણી બધું અલગ હોય, હોય કે ન હોય, કોઈની એક સરખી તો હોય નહીં, તો એ બધા કર્મચારીઓ અલગ અલગ છે ને, બધાની વિચારસરણી, પોતાની ટેવ, શોખ બધું અલગ અલગ હોય, તેમ છતાં બધા વ્યક્તિઓ કોઈ એક જ હેતુ છે એકમનો, એ હેતુને સિદ્ધ કરવા માટે કામ કરે, એનો કોઈ ચોક્કસ નિર્ધારિત વસ્તુ છે કે આ કર્મચારી છે, આ 10,000 કર્મચારીઓ છે, એ જૂથની અંદર કામ કરે છે, એ જૂથનું કામ શું, તો એકમનો જે હેતુ હોય, કયો હેતુ એકમનો છે, તો કે ધંધાકીય એકમનો જે હેતુ છે, દાખલા તરીકે એકમનો હેતુ એવો છે કે 10,000 વસ્તુનું ઉત્પાદન કરવું, આ હેતુ છે, તો આ 10,000 કર્મચારીઓ આ હેતુને સિદ્ધ કરવા માટે જ કામ કરે, સમાન જે પછી ઓલો એમ કહે છે કે ના હું તો આ પ્રવૃત્તિ કરીશ, બીજો કહે છે હું પેલી પ્રવૃત્તિ કરીશ, ત્રીજો કહે છે હું આ પ્રવૃત્તિ કરીશ, તો ચાલે નહીં। એટલે કીધું સમાન ધ્યેયને સિદ્ધ કરવા, એક સરખો ધ્યેય છે એને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલા, પ્રવૃત્ત થયેલા મતલબ પ્રવૃત્તિ કરતા હોય એવા પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે, જે વ્યક્તિઓ પ્રવૃત્તિ કરે છે તેમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે। આ 10,000 કર્મચારીઓ છે એને 10,000 વસ્તુનું વેચ કામ હોય ને, તો એમાં બધા એક ખરખુદનું કામ કરતા હોય, કોઈ ઉત્પાદનનું કામ કરતા હોય, કોઈ
વેચાણનું કામ કરતા હોય, કોઈ વહીવટનું કામ કરતા હોય, કોઈ ખરીદીનું કામ કરતા હોય, કોઈ માળખાગત સુવિધાઓનું કામ કરતા હોય, કોઈ રિપેરિંગનું કામ કરતા હોય, કોઈ રિનોવેશનનું કામ કરતા હોય, એટલે દરેક કર્મચારીઓ છે એનું અલગ અલગ કામ હોય. એટલે પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરે. દરેકને અલગ અલગ સત્તા હોય છે, દરેકની જવાબદારી અલગ અલગ હોય, બધા એક સરખું કામ કરતા નથી. એટલા માટે કીધું કે સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલા, ભેગા થયેલા વ્યક્તિઓ કે જે પ્રવૃત્તિઓ કરે છે તેમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી એવી રીતે કરવી કે જેથી દરેક વ્યક્તિઓ કામ કરી શકે, બધા વ્યક્તિઓ સારી રીતે પ્રવૃત્તિ કરી શકે. એટલા માટે એમને સત્તા અને જવાબદારી આપવામાં આવે છે. બે શબ્દ આવે આપણે, સત્તા અને જવાબદારી. યાદ રાખજો, સત્તા અને જવાબદારી છે શું? સત્તા એટલે કામ લેવાનો અધિકાર, અને જવાબદારી એટલે કામની જે આપણું જે કામ છે, જે કાર્ય આપણે કરવાના છીએ, એ કાર્યની આપણી જવાબદારી આવે, કાર્યનો જે જવાબ આપવાનો અધિકાર. હવે એક વસ્તુ યાદ રાખજો, આપણે એનું ઉદાહરણ દઈએ કે ધંધા આપણે સારા આયોજન બનાવ્યું. આ વ્યવસ્થા તંત્ર છે શું એનો અર્થ આપણે સમજવા માટે એક ઉદાહરણ લો કે આપણે એમ નક્કી કર્યું કે આપણે સ્કૂલ બનાવી છે. એ સ્કૂલ બનાવવા માટે તમે સારું એવું કેમ્પસ, સારી એવી જગ્યા પસંદ કરી, એની અંદર બિલ્ડિંગ બાંધકામ કર્યું, એની અંદર સારા રૂમ બનાવ્યા, બેન્ચીસ બોર્ડની વ્યવસ્થા કરાવી, આ દરેક વસ્તુ કરી, એ આપણું આયોજનમાં આવે, એ વ્યવસ્થા થઈ ગઈ. હવે એ વ્યવસ્થા થઈ ગઈ પછી મેઇન પોર્શન એનો કયો છે? એમાં કામ કરનાર શિક્ષક અને વિદ્યાર્થી, બે વસ્તુ. જો એમાં કામ કરનાર જે શિક્ષક છે એ શિક્ષકની યોગ્ય સત્તા અને જવાબદારીની વહેંચણી નહીં થાય તો, દાખલા તરીકે કોમર્સની અંદર હું વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન એસપી વિશે ભણાવું છું, તો હું આ બે વિષય વિશેનો પરફેક્ટ મારી પાસે નોલેજ છે અને મને એમ કહેવામાં તમારે એકાઉન્ટ ભણાવવાનું, તો મને સત્તા અલગ હોય, કામ લેવાનો અધિકાર મારી પાસે, એ કામની જવાબદારી મને ખબર પડવી જોઈએ ને. હવે મને બીએનું કામ લેતા આવડે, એસપીનું કામ લેતા આવડે, આ મારું કામ છે, પણ એની જગ્યાએ મને સત્તા આપવામાં આવે એકાઉન્ટની, એકાઉન્ટનું કામ આપવા, તો હું એ કામ લઈ શકું? સિમ્પલ, આમાં ખબર કદાચ ન પડે પણ કોમર્સના શિક્ષકને એમ કહે છે તમારે બાયોલોજી ભણો આવડે, ન કામ લઈ શકે. એનું કારણ શું છે? તો કે એની સત્તાની સોંપણી વ્યવસ્થિત થઈ નથી. જો તમારે અધિકારી કર્મ વ્યક્તિ કર્મચારી પાસેથી સારું કામ લેવું હોય તો સત્તા વ્યવસ્થિત આપવી, સારી રીતે આપવી, જે વ્યક્તિ જેની પાસે જેવી આવડત લાભ જ્ઞાન છે એના આધારે એને સત્તા આપવી, એને કામ કરવાનો અધિકાર આપવો. અને જવાબદારી, તો કે જે તમે સત્તા આપી છે એની જ જવાબદારી હોવી જોઈએ. પાછી સત્તા અને જવાબદારી છે એક સિક્કાની બે બાજુ છે, સત્તા અને જવાબદારી બંને સરખી હોવી જોઈએ. સત્તા વધારે આપો, જવાબદારી ઓછી આપો તો ચાલે નહીં. તમે જેટલી સત્તા આપી, દાખલા તરીકે મને એમ કીધું કે તમારે બીએ ભણાવવાનું, તો મારી જવાબદારી પણ કેટલી જ આવે? બીએ પૂરતી જ આવશે. જેટલી સત્તા એટલી જ જવાબદારી. એટલે સત્તા અને જવાબદારીમાં ખબર પડી, સત્તા એટલે કામ લેવાનો અધિકાર અને જવાબદારી એટલે કાર્યની જવાબ આપવાનો અધિકાર. કે મેં સત્તા પૂરેપૂરી વાપરી, મને કીધું હતું કે તમારે 12માનું બીએ ભણાવવાનું, ખાલી ભણાવવું જ નહીં, ભણાવીશ પછી એમાં સારામાં સારું રિઝલ્ટ આવે એ મારી જવાબદારી આવે. કામ કરવું એ સત્તા છે અને એના માટે જવાબદારી આવે કે એમાં રિઝલ્ટ પણ સારું આવે. એટલે શું કીધું? સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું, કે એવું માળખું કે જ્યાં બધા વ્યક્તિઓને, અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કામની વહેંચણી કરવા માટેનું જે માળખું હોય એને વ્યવસ્થા તંત્ર કહે છે. દાખલા તરીકે ખરીદી હોય તો ખરીદી માટે કોઈ અધિકારીની નિમણૂક કરી કે તાલે તારે ખરીદીની સત્તા, ખરીદીની જવાબદારી, વેચાણવાળાને વેચાણની સત્તા જવાબદારી મળે,
ઉત્પાદન વાળાને ઉત્પાદનની સત્તા જવાબદારી મળશે એટલે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીનું વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. બીજી વ્યાખ્યા આપી છે ચેસ્ટર આઈ બર્નાર્ડે, વ્યાખ્યા આપી કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિઓ. કે આ વ્યવસ્થા તંત્ર પહેલા તો કામ ક્યાં આવે, તો કે એવી એવી જગ્યાએ જ કામ આવે જ્યાં પ્રવૃત્તિઓ સમૂહમાં થતી હોય. જ્યાં જો આપણે પોઈન્ટ લખ્યું હોય કે વ્યવસ્થા તંત્ર સમૂહ સાથે સંકળાયેલ છે, એવી જગ્યાએ જ ઉપયોગમાં આવશે કે જ્યાં પ્રવૃત્તિઓ સમૂહમાં થતી હોય, ગ્રુપમાં થતી હોય, જૂથમાં થતી હોય. હવે ધંધાકીય એકમની અંદર એક જ કર્મચારી કામ કરતો હોય, એક જ, તો બધું કામ એને જ કરવાનું હોય. ઉત્પાદન, વેચાણ, ખરીદી, બધું કામ એક જ કરવાનું હોય. કેમ કે કર્મચારી એક જ છે, સમૂહ નથી. બે કે તેથી વધુ વ્યક્તિ હોય, 50 જણા હોય, તો કામની વહેંચણીનો પ્રશ્ન આવે, સત્તાનો પ્રશ્ન આવે, જવાબદારીનો પ્રશ્ન આવે. પણ જો એક જ વ્યક્તિ હોય તો પ્રશ્ન આવતો નથી. કેમ કે એકને જ બધી સત્તા, ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાં, બધી જ સત્તા એકને જ મળે. પણ જો સમૂહમાં હોય તો સત્તા અને જવાબદારી પણ અલગ અલગ મળે છે. એટલા માટે કીધું ચેસ્ટર આઈ બર્નાર્ડે શું કીધું કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી પ્રવૃત્તિ, કે જ્યારે પ્રવૃત્તિઓ કરવાવાળા વ્યક્તિઓ, કામ કરવાવાળા વ્યક્તિઓ બે થી વધુ હોય, મોટા પ્રમાણમાં હોય, એવા સમયે જ વ્યવસ્થા તંત્ર છે એ ઉપયોગમાં આવે છે. જો માણસોની સંખ્યા ઓછી હોય, એટલે કે એક જ હોય, તો આનો કોઈ પ્રશ્ન, વ્યવસ્થા તંત્રનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે ચેસ્ટર આઈ બર્નાર્ડના મત મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. ત્રીજી વ્યાખ્યા આપી લુઈસ એલનના જણાવ્યા મુજબ, એને શું કીધું, તો કે વ્યવસ્થા તંત્ર છે એવી પ્રક્રિયા છે જેનો નિશ્ચિત, જેમાં શું કરવામાં આવે છે, વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે જેમાં, વ્યવસ્થા તંત્ર એક પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા લોકો અસરકારક રીતે કાર્ય કરી શકે તે માટે કાર્યની સ્પષ્ટતા કરવી. કે વ્યવસ્થા તંત્ર એવી પ્રવૃત્તિ છે જેમાં નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે લોકો અસરકારક રીતે કામ કરી શકે એ માટે કાર્યની સ્પષ્ટતા કરવી. જે કાર્યો છે ને, કાર્યોની સ્પષ્ટતા કરવી. પહેલો પ્રક્રિયા, એની અંદર શું કીધું વાત નથી, કાર્યની સ્પષ્ટતા કરવી, તેનું વર્ગીકરણ કરવું. એમના અનુરૂપ સત્તા અને જવાબદારીની શું કરવી, સોંપણી કરવી. ત્રણ વસ્તુ કીધું લુઈસ એલને. શું કીધું કે ધંધાકીય એકમની અંદર કામ કરતા કર્મચારીઓ વચ્ચે વ્યવસ્થા તંત્ર એવી પ્રવૃત્તિ છે એમાં કાર્યની સ્પષ્ટતા કરવી, વર્ગીકરણ કરવું અને સત્તાની જવાબદારીની વહેંચણી કરવી. ખાસ યાદ રાખજો, પહેલું કાર્યની સ્પષ્ટતા કરવી. કે આપણો હેતુ એવો છે કે 5000 વસ્તુઓનું વેચાણ કરવું. શું હેતુ છે? 5000 વસ્તુઓનું વેચાણ કરવું. આ તમારા ધંધાકીય એકમનો હેતુ છે. આ 5000 વસ્તુનું વેચાણ કરવા માટે તમારા એકમની અંદર કુલ કેટલા કાર્ય કરવા પડશે એની યાદી બનાવવાની. કે આટલા વસ્તુ ખરીદી, વેચાણ, નાણાં, ઉઘરાણી, કર્મચારીની નિયુક્તિ, આ બધા કાર્યો છે. આ 5000 વસ્તુનું વેચાણ કરવા માટેના આપણે કાર્ય લખ્યા, તો આ કાર્યોની યાદી તૈયાર કરવી, એને આપણે કહેવાય કાર્યોની સ્પષ્ટીકરણ કર્યું કહેવાય. કાર્યોની યાદી તૈયાર કરી પડે. એ કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ એનું શું કરવાનું, વર્ગીકરણ કરવાનું. કે એકમની અંદર આપણે કુલ આ 700 કામ કરવાના છે. એ 700 કામને આપણે 4 ભાગમાં વહેંચ્યા. દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદી અને નાણાં, માનો કર્મચારી અને નાણાં, આ 4 ભાગની અંદર વહેંચણી કરી દઈશું. આ જે તમામ કાર્ય છે એ તમામ કાર્ય આ 4 વિભાગવાળા કરશે. કાર્યનું શું કર્યું, વર્ગીકરણ કર્યું, જેથી કામની વહેંચણી સરળ પડે. કાર્યની વહેંચણી કર્યા પછી વર્ગીકરણ કર્યું. એ વર્ગીકરણ થઈ ગયા બાદ એને અનુરૂપ એમની સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની. કે ઉત્પાદનનું કામ આ વ્યક્તિઓ
करशे जेने आटली सत्ता ने जवाबदारी। वेचाणनुं काम आ व्यक्ति करशे एने सत्ता ने जवाबदारी। कर्मचारीओ नाणा आ दरेकने एमनी सत्ता ने जवाबदारीनी वेचणी करवानुं काम अने आ बधा वच्चे संबंधो स्थापवा। शुं कीधुं के व्यवस्था तंत्र एक एवी प्रवृत्ति छे जेमां निश्चित हेतु ने सिद्ध करवा असरकारक रीते काम करी शके ए माटे कार्यनी स्पष्टता करवी के एकमनी अंदर जे कार्य करवाना है एमनी स्पष्टता करवी कुल केटला कार्य करवा पड़शे एनी स्पष्टता करी आपणे अने एनु वर्गीकरण करवू के एने जुदा जुदा विभागो अलग अलग दृष्टिए विभागो एनु वर्गीकरण करवू अने ए वर्गीकरण कर्या पछी एमने अनुरूप एमने सत्ता अने जवाबदारीनी सोंपणी करी के उत्पादन विभागवाळाने उत्पादननी सत्ता जवाबदारी, खरीद विभागवाळाने खरीदनी सत्ताने जवाबदारी, कर्मचारी विभागवाळाने कर्मचारी विभागनी सत्ताने जवाबदारी अने बधा वच्चे संबंध स्थापवा एकबीजाने लिंक करवा मतलब एना विना काम नहीं थाय। ઉત્પાદન વાળો એમ કહે છે કે હું ઉત્પાદન કરીશ વેચાણ કરીશ નહીં, વેચાણની મને કંઈ પૂછવાની જરૂર નહીં, પણ પૂછવું પડે એને વચ્ચે સંકલન કરવું પડે। કેમ? ઉત્પાદન વાળાએ કેટલું ઉત્પાદન કરવું? તો કે વેચાણ વાળાને પૂછજે કે કેટલો સ્ટોક પડ્યો છે, તો કે આટલો સ્ટોક છે, તો કે ઉત્પાદન કરવું કે ન કરવું એને પૂછીને કરશે। વેચાણ વાળો ઉઘરાણી વાળાને કહે છે કે તું આટલી વસ્તુનું ઉઘરાણી કરી આય, ઉત્પાદન વાળો નાણા વાળાને કહે છે કે તું આટલા પૈસા આપ મારે કાચો માલ લેવા જવો છે, કર્મચારી વાળાને કહે છે કે તું કર્મચારી આપ મારે ઉત્પાદન કરવું છે, મારે વેચાણ કરવું છે, મારે નાણાનું ઉઘરાણી કરવા જવું છે, એટલે એકબીજા વિભાગ વચ્ચે સંબંધો બાંધવા સંકલન કરવું જેથી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય। બરોબર ખબર પડી ત્રણ વ્યાખ્યા, પહેલી અર્થ હતો, બીજી લુઈસ ચેસ્ટર આ બર્નાર્ડના મત મુજબ અને ત્રીજી લુઈસ એલનના મત મુજબ। એના પછીનો પ્રશ્ન આપણો પ્રશ્ન બે માર્કમાં પૂછાય છે કે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ જણાવો, બે માર્કમાં પૂછાય તો લખવાનો વ્યવસ્થા તંત્ર એટલે જો શું કીધું વ્યવસ્થા તંત્રનો ખ્યાલ જણાવો બે માર્કમાં પૂછાય તો આપણે સૌ જાણીએ કે સંચાલનની અંદર મોટા ભાગના જે પ્રશ્ન ઉદ્ભવે, સંચાલનના મોટા ભાગના જે મુશ્કેલી ઉદ્ભવવાનું કામ શું છે, તો કે બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર। એક માર્કમાં પૂછાય કે સંચાલનના મોટા ભાગની મુશ્કેલીનું કારણ, તો કે બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર દ્વારા જ ઉદ્ભવે છે અને જેના દ્વારા હેતુની સિદ્ધિ થતી નથી। શું કીધું કે ધંધાકીય એકમના જે પ્રોબ્લેમો છે ને એ પ્રોબ્લેમ ઊભું થવાનું કારણ શું, તો કે બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હે એ વ્યવસ્થા તંત્રની અંદર આપણે જ્યારે કામની વહેંચણી કરી એ વહેંચણી વખતે કર્મચારીઓને સત્તાને જવાબદારી સોંપીએ, જો સત્તાને જવાબદારીની સોંપણી વ્યવસ્થિત ન થાય, યોગ્ય રીતે ન થાય, તો એ વ્યવસ્થા તંત્ર સારું કામ નથી આપ્યું કહેવાય અને એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે। એટલા માટે કીધું કે સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ કેના કારણે ઉદ્ભવે છે, બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રના કારણે જ ઉદ્ભવે છે। જો વ્યવસ્થા તંત્ર સારું હોય, કાર્યક્ષમ હોય, યોગ્ય વળતર લાભ મળતા હોય, તો આપણને કોઈ પ્રોબ્લેમ ઊભા થવાની જે શક્યતાઓ છે એ શું થાય, ઘટી જાય છે। એટલા માટે કીધું કે સંચાલનની એક માર્કમાં પૂછાય તો યાદ રાખવાનું મોટાભાગની મુશ્કેલીઓ કોના કારણે ઊભા થાય છે, બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રના કારણે। બીજો પણ કીધો, જો યોગ્ય વ્યવસ્થા તંત્ર હોય તો શું ફાયદો થાય, સાધનનો ઉપયોગ મહત્તમ થાય, વધુ ને વધુ ઉપયોગ સાધનો કરી શકાય, એમાંથી વધુ ને વધુ વળતર મળે, સમય શક્તિ અને નાણાંની શું થાય, બચત થશે। સાધનનો મહત્તમ ઉપયોગ થાય એટલે આપણો સમય બચે, શક્તિ બચે અને નાણાંની પણ શું થશે, બચત થાય છે। એટલે વ્યવસ્થા તંત્ર સારું હોય તો આ બધા ફાયદા થાય, એનાથી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રથી આપણ આગળની પ્રક્રિયા પણ વ્યવસ્થિત થાય છે। આ તો આપણે જોયું કે વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગમાં આવે, તો કે વ્યવસ્થા તંત્ર જ્યાં સામૂહિક પ્રવૃત્તિ થતી હોય, જ્યાં જૂથમાં પ્રવૃત્તિ થતી હોય, જૂથ એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય, ત્યાં જ સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાનો પ્રશ્ન આવે। જો એક વ્યક્તિ હોય તો એમાં સત્તા અને જવાબદારીની વહેંચણીનો પ્રશ્ન આવતો નથી, એટલે વ્યવસ્થા તંત્ર એ સમૂહ સાથે સંકળાયેલ પરિબળ છે। અને છેલ્લું કીધું, વ્યવસ્થા તંત્ર છે ને એ માનવ શરીર જેવું છે, માનવ શરીર
ધંધાકીય એકમનું આયોજન છે ને એ મગજનું કામ કરે છે. આયોજન શું કામ કરે? મગજનું, એટલે કે વિચારવાનું કામ કરે છે. વ્યવસ્થા તંત્ર એને અમલમાં મૂકવાનું કામ કરે. આપણા શરીરના બધા પાર્ટ અલગ અલગ છે, પણ આપણું શરીર છે ને એ બધા પાર્ટને જોડે, જોઈન્ટ કરે. હાથને, પગને, આંખ, કાન, નાક, બધા ગળું, બધાને આપણું શરીર જોડવાનું કામ કરે છે. એવી જ રીતે વ્યવસ્થા તંત્ર છે ને એ માનવ શરીર જેવું છે. એકમના જે જુદા જુદા પાર્ટ છે એ બધા પાર્ટોને જોડવાનું કામ કરે છે. એટલે માનવ શરીરની સાથે એની સરખામણી કરી એ યાદ રાખવાનું કે આયોજન મગજ, વ્યવસ્થા તંત્ર શારીરિક માળખું, એટલે કે માનવ શરીર સાથે એ સરખામણી કરી છે. ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે પ્રસ્તાવના જોઈવી, પછી એના બે અર્થ જોયો, બે વ્યાખ્યા જોઈવી, ચેસ્ટર આઈ બર્નાર્ડ અને લુઈસ એલન વાળી, અને પછી એનો ખ્યાલ જોયો. ખબર પડી? આગળ